हेलो फ्रेंड्स, आज हूँ तमने खूब ज डिलिशियस मिक्स वेज कटलेट घरे केवी रीते बनावी एनी रेसिपी बताविश। लग्न प्रसंगों में रसोईया जे रीते कटलेट बनावे छे, आ कटलेट पण बिल्कुल ए रीते ज अने एवा ज टेस्टवाळी बनावीशुं। तो रेसिपी शुरू करता पहला चेनल पर नवा हो अने चेनल ने सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करो, साथे बाजू में आपेला बेल आइकन पर क्लिक करो एटले आवनार दरेक नवी रेसिपीनुं नोटिफिकेशन तमने मळतुं रहे। तो चालो रेसिपी शुरू करिए। मिक्स वेज कटलेट बनावा माटे मैं अहीं अर्धो कपथी थोड़ा ऊपर अने वजन में 100 ग्राम फ्रेश मटरना दाणा लीधा छे, तेमज 2 कपथी थोड़ा ऊपर अने वजन में 50 ग्राम फ्रेश तुवेरना दाणा लीधा छे। एक मीडियम साइजनू गाजर लीधुं छे, एनी छाल काढीने झीणू कापी लईशुं, तेमज आशरे 50 ग्राम जेटली फणसी लईने पाणी वडे सारी रीते वॉश करी लीधी छे। फणसीને પણ ઝીણી કાપીને મટર અને તુવેરના દાણા સાથે બાફી લઈશું। વજનમાં 300 ગ્રામ 4 નંગ બાફેલા બટાકા લીધા છે, એની છાલ કાઢીને ગ્રેટર વડે ગ્રેટ કરી લઈશું। કોથમીરને સુધારીને પાણી વડે વોશ કરી લીધી છે, એને ઝીણી કાપીશું, તેમજ લેમન જ્યુસ માટે 1/2 લીંબુ લીધું છે। કટલેટમાં નાખવા માટે બ્રેડ ક્રમ્સને બદલે ટોસ્ટનો ભૂક્કો યુઝ કરીશું, તો એના માટે મેં અહીં આ રીતના પાર્લેના ટોસ્ટ લીધા છે, એને મિક્સર જારમાં વાટીને એનો ભૂક્કો કરી લઈશું। સાથે જોઈશે રેગ્યુલર મસાલા, તેમજ આ રીતની જે ટચ હોય એને વાટીને એનો પાવડર લીધો છે 1 ટીસ્પૂન, આદુ લસણ લીલા મરચાંવાળો લીલો મસાલો, તેમજ સ્લરી બનાવવા માટે 2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર અને 2 ટેબલ સ્પૂન મેંડો લીધો છે, નમક સ્વાદ પ્રમાણે અને તેલ। હવે આગળના સ્ટેપમાં વટાણા અને તુવેરને બાફવા માટે ગેસ ઓન કરીને એક હાંડીમાં 2 કપ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે, તો એમાં વટાણા અને તુવેરના દાણા નાખીશું, સાથે એમાં 1/2 ટીસ્પૂન તેલ અને 2 ચૂટકી જેટલો પાપડખાર ઉમેરીને મિક્સ કરીશું। આ બંનેને બાફતી વખતે પાણીમાં પાપડખાર અને તેલ ઉમેરવાથી એ જલ્દી બફાઈ પણ જશે અને એનો કલર પણ બિલકુલ ગ્રીન જ રહેશે। હવે 5 મિનિટ માટે હાંડીને ઢાંકીને કવર કરીએ એટલે વટાણા અને તુવેર સારી રીતે બફાઈ જાય। આશરે 5 મિનિટ પછી હાંડી ઉપરથી ઢાંકણ હટાવીને ફણસીને ઝીણી કાપી લીધી છે એ એમાં ઉમેરીશું અને હાંડીને ફરી ઢાંકણ લગાવીને કવર કરીશું। ગાજરની છાલ કાઢી લીધી છે, તો એને આ રીતે મોટા ટુકડામાં રફળી કાપીને હેન્ડી ચોપરમાં ઝીણા ચોપ કરી લઈએ। આશરે 5 મિનિટ પછી હાંડી ઉપરથી ઢાંકણ હટાવીને ગાજરને ઝીણું ચોપ કરી લીધું છે એ એમાં ઉમેરી દઈએ। હવે એમાંના તુવેર અને વટાણાને એકવાર ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો તુવેરના દાણા બફાઈ ગયા છે, સાથે વટાણા પણ બફાઈ ગયા છે। ગાજરને વધારે બાફવાની જરૂર નથી, હાંડીમાં 1 ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું। હવે આ બધા જ વેજીટેબલ્સ બફાઈ ગયા છે, તો એને આ રીતની એક સ્ટ્રેનરમાં કાઢી લઈએ એટલે એમાંનું બધું જ પાણી નીકળી જાય। બાફેલા બટાકાની છાલ કાઢીને ગ્રેટર વડે ગ્રેટ કરી લીધા, તેમજ કોથમીરને પણ ઝીણી કાપી લીધી છે। ટોસ્ટને મિક્સર જારમાં વાટીને એનો આ રીતે ઝીણો ભૂક્કો કરી લીધો છે। હવે આગળના સ્ટેપ માટે 1 મોટું બાઉલ લઈને એમાં ગ્રેટ કરેલા બાફેલા બટાકા નાખીશું, સાથે એમાં બાફેલા વેજીટેબલ્સ ઉમેરીશું। એમાં 1/2 ટીસ્પૂન આદુ લસણ લીલા મરચાંવાળો લીલો મસાલો ઉમેરીશું। લીલો મસાલો તમે જે પ્રમાણે તીખું ખાતા હોવ એ પ્રમાણે તમારે નાખવો। હવે એમાં તજનો પાવડર, 5 ટીસ્પૂન હિંગ, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લાલ મરચું, તેમજ 5 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું। સાથે એમાં ઝીણી કાપેલી કોથમીર નાખીને હમણાં 5 ટેબલ સ્પૂન જેટલો ટોસ્ટનો ભૂક્કો નાખીશું, બાકીનો ટોસ્ટનો ભૂક્કો હમણાં બાજુ પર રાખીશું, જરૂર હશે તો પછીથી ઉમેરીશું। સ્વાદ પ્રમાણે એમાં 2 ટીસ્પૂન નમક ઉમેરીને લેમન જ્યુસ નાખીશું। હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ। કટલેટ બનાવવા માટે બટાકાને હંમેશા પહેલેથી જ બાફીને ફ્રીઝમાં મૂકીને ઠંડા કરી લેવા અને ત્યારબાદ એને યુઝ કરવા, તો એનું રિઝલ્ટ ઘણું સારું આવે છે। તેમજ કટલેટમાં બ્રેડ ક્રમ્સને બદલે ટોસ્ટનો ભૂક્કો નાખવામાં આવે તો એનું બાઇડિંગ પણ સારું આવે અને ટેસ્ટ પણ ઘણો સારો લાગે। લગ્ન પ્રસંગોમાં રસોઈયા જ્યારે કટલેટ બનાવે છે ત્યારે એ લોકો પણ હંમેશા આ રીતે ટોસ્ટને વાટીને એનો ભૂક્કો જ યુઝ કરે છે। કટલેટનું મિશ્રણ સ્ટીકી કે ઢીલું બિલકુલ નથી, તો હવે એમાં બાકીનો ટોસ્ટનો ભૂક્કો ઉમેરવાની જરૂર નથી। મિશ્રણનો ટેસ્ટ બિલકુલ બરાબર છે અને એમાં કંઈ પણ ઉમેરવાની જરૂર નથી।
હવે મેંડો અને કોર્નફ્લોરની સ્લરી બનાવી લઈએ. બાકી બચેલા ટોસ્ટના ભૂકાને એક મોટી ડીશમાં ટ્રાન્સફર કરી લીધો છે. મેંડો અને કોર્નફ્લોરની સ્લરી બનાવવા માટે એને એક મોટા બાઉલમાં કાઢી લઈશું. એમાં સ્વાદ પ્રમાણે 5 ટીસ્પૂન નમક ઉમેરી થોડું થોડું પાણી ઉમેરીને મિક્સ કરીશું. સ્લરી વધારે પાતળી પણ નહીં અને વધારે ઘટ્ટ પણ નહીં, એમ આ રીતે બનાવી લીધી છે. તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી. કટલેટ બનાવવા માટે આ રીતનો મોલ્ડ લીધો છે. એમાં અંદરની સાઈડની કિનારી ઉપર તેલ લગાવી લઈએ. હવે કટલેટનું મિશ્રણ હાથમાં લઈને મોલ્ડની ઉપર આ રીતે પ્રેસ કરીશું એટલે એમાંથી કટલેટ રેડી થશે. હવે રેડી કરેલી કટલેટને મોલ્ડમાંથી અલગ કરીને એક ડીશમાં મૂકીશું. આ રીતે દરેક કટલેટ રેડી કરીને એક ડીશમાં મૂકતા જઈશું. તમારી પાસે આ રીતનો મોલ્ડ ન હોય તો સિમ્પલ આલુ ટિક્કી જેવી પણ કટલેટ બનાવી શકાય. રેડી કરેલી કટલેટને આ રીતે ડીશમાં ગોઠવીને મૂકીશું એટલે એ તૂટી ન જાય. બધા જ મિશ્રણમાંથી કટલેટ રેડી કરીને ડીશમાં ગોઠવીને મૂકી દીધી છે. તમે જોઈ શકો છો આ રીતે રેડી કરેલી કટલેટ બધી એકસાથે ફ્રાય ન કરવી હોય અને ગરમ ગરમ ફ્રાય કરીને ખાવી હોય તો એને એક સ્ટીલના ડબ્બામાં સ્ટોર કરીને ફ્રીઝમાં મૂકી દઈએ તો બીજે કે ત્રીજે દિવસે પણ ફ્રાય કરીને ખાવા માટે યુઝ કરી શકાય. અથવા મહેમાનો માટે પણ આ રીતે પહેલેથી જ કટલેટ રેડી કરીને ફ્રીઝમાં રાખી શકાય. હવે આ કટલેટને મેંડો અને કોર્નફ્લોરવાળી સ્લરીમાં ડીપ કરીશું. ત્યારબાદ એને ટોસ્ટના ભૂકા વડે કોટ કરીશું. હવે આ કટલેટને હલકે હાથે આ રીતે ઠપઠપાવીશું એટલે એની ઉપર એક્સ્ટ્રા ટોસ્ટનો ભૂકો હોય એ નીકળી જાય. આમ કરવાથી જ્યારે કટલેટને ફ્રાય કરવામાં આવે ત્યારે તેલ વધારે ખરાબ ન થાય. આ રીતે રેડી કરેલી દરેક કટલેટને એક ડીશમાં ગોઠવીને મૂકીશું. એક ડીશમાંની બધી જ કટલેટને સ્લરીમાં ડીપ કરીને ટોસ્ટના ભૂકા વડે કોટ કરી લીધી છે. હવે આ કટલેટને ડીપ ફ્રાય કરીશું. એના માટે ગેસ ઓન કરીને એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ સાધારણ ગરમ થઈ ગયું છે તો હવે એમાં કટલેટ ફ્રાય કરવા માટે મૂકીશું. કટલેટ ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લોની વચ્ચે રાખીશું. કટલેટને બંને સાઈડેથી પલટાવીને ગોલ્ડન બ્રાઉન કલરની ફ્રાય કરીશું. હવે આ કટલેટ ફ્રાય થઈ ગઈ છે તો એને ઓઇલમાંથી કાઢીને પેપર નેપકિન પર મૂકીશું અને આ જ મેથડથી બાકીની રેડી કરેલી કટલેટ પણ ફ્રાય કરી લઈએ. કટલેટને ડીપ ફ્રાય કરવાને બદલે શેલો ફ્રાય કરવી હોય તો પણ કરી શકાય. પણ આ રીતે ડીપ ફ્રાય કરેલી કટલેટ ઉપરથી ખાવામાં સરસ ક્રિસ્પી લાગે છે. તમે જોઈ શકો છો ફ્રાય કરેલી કટલેટ જોવામાં ઘણી સરસ, બિલકુલ એક સરખી દેખાય છે. તો હવે રેડી છે આ ગરમ ગરમ ખૂબ જ ટેસ્ટફુલ મજેદાર મિક્સ વેજ કટલેટ. તમે જોઈ શકો છો દરેક કટલેટ ઉપરથી સરસ ક્રિસ્પી બની છે અને અંદરથી બિલકુલ સોફ્ટ છે. ખરેખર જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આ મિક્સ વેજ કટલેટ આ રીતે બનાવવામાં આવે તો હોટેલ કે રેસ્ટોરન્ટની કટલેટ પણ ભૂલી જવાય, કારણ કે એ ક્રિસ્પી હોવાની સાથે સાથે એનો ટેસ્ટ પણ એટલો જ લાજવાબ છે. આ રીતે ગરમ ગરમ કટલેટ બનાવીને સવારના નાસ્તામાં કે સાંજના નાસ્તામાં મનપસંદ ચટણી કે ટોમેટો સોસની સાથે ખાવાની પણ ઘણી સારી લાગે. મહેમાનોને થાળીમાં ફરસાણ તરીકે પણ પીરસી શકાય. કટલેટ બનાવવાની થોડી તૈયારી પહેલેથી જ કરીને રાખવામાં આવે તો એને સરળતાથી ઓછા ટાઈમમાં રેડી કરી શકાય. તો તમે પણ આવી ખૂબ જ મજેદાર ટેસ્ટફુલ મિક્સ વેજ કટલેટ ખાવા માંગતા હો તો આ રેસિપીને ફોલો કરીને એકવાર જરૂરથી ટ્રાય કરો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઈક કરીને વધારેમાં વધારે શેર કરો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.